તમારી ડાયરી માંથી ધર્મ નામના પુરુષાર્થ ને ચોકડી મુકાઈ ગઈ છે. પ્રભાવ તો બહુ દૂરની વાત છે. તમારી ડાયરીમાં બહુ તમે જૈન છો એટલે પુણ્ય સુધી પહોંચ્યા છો, બાકી પૈસા સિવાય આ દુનિયામાં બીજું કાંઈ છે. આ તો રોજ પ્રવચન સાંભળો છો ને જરા જરા પુણ્ય 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 સાંભળ્યા કર્યું છે એટલે હવે તમે પુણ્ય સુધી પહોંચ્યા. તમને પ્રભાવ પહોંચાડતા પહોંચાડતા તો મારો પસીનો ઉતરી જવાનો, તમારા પસીનાની ક્યાં માંડો છો. જરૂરી નથી, જે પુણ્ય નવા પુણ્યમાં જોડે એ પુણ્યનું બંધી, જે પુણ્ય તમને સંસારની અંદર લઈ જાય એ બાપાનું બંધી. મારી વાત એ છે, જરાક ઉપર ઉઠો, દરેક જગ્યાએ આનાથી માપવાનું બંધ કરી દો. જરાક પુણ્યની અંદર પણ તમે માન્યતા શ્રદ્ધા ધરાવતા થઈ જાઓ. સાચું બોલો, તમે પૈસો પૈસો બહુ કહો છો, તમારું મોત નજદીકમાં હોય પૈસાથી બચો છો કે પુણ્યથી બચો છો? કોરોનામાં કેટલાક ઉકલીએ ગયા ને કેટલાક બચીએ ગયા. સાવ સિમ્પલ કોરોના થયો હોય એ ઉકલી ગયો, અને એકદમ મેજર કોરોના હતો, ડેન્જર કોરોના હતો, અને છતાંય 45 દિવસે પાછો ઘરે આવી જાય. રૂપિયા ચિકાર વાપરવા છતાં પણ માણસ ઉપડી જાય, એક પણ રૂપિયાની દવા ન કરીને ઘરે જ ક્વોરન્ટાઇન થઈને પાછા બહાર આવનારા આમાં બેઠેલા હશે કે નહીં? ગણા કોણે બચાવ્યા પૈસા? એક વાત લખી રાખો, જે પૈસાને મેળવવા માટે તમે લાખો શ્વાસ ગુમાવ્યા છે એ પૈસાથી બજારમાં નવો એક શ્વાસ જોઈતો હશે મળશે ખરો? શ્વાસ પૈસાથી નથી મળતો, શ્વાસ પુણ્યથી મળે છે. કોક મરતા માણસને તમે બચાવી લીધો હશે તો તમને તમારા મૃત્યુને યાદ કરાવે એવી પીડામાંથી પણ તમે પાછા બહાર આવી જશો. ઘણી વાર એવું બને, આઠમા માળેથી પડેલો બેઠો થઈ જાય અને ટેબલ પરથી પડેલો ઉકલી જાય. બને કે ના બને, પુણ્ય પરવાર્યું છે. ઓલાનું પુણ્ય જોરદાર છે, આઠમે માળેથી પડ્યો, ખાલી એક ફ્રેક્ચર થયું, પાછો બેઠો થઈ ગયો, આમ તેમ જોયું, આમ આમ કર્યું, હાલવા માંડ્યો. સુરતમાં કેશવ જ્યોત છે, કેશવ જ્યોત અઠવા લાઈન્સ પાસે કેશવ જ્યોત બિલ્ડિંગ છે, રત્ન સુંદર મહારાજના ચોમાસામાં આઠમે માળેથી એક છોકરો નીચે પડ્યો, બેઠો થઈ ગયો, અને અઠવાડિયા પછી એક છોકરો ટેબલ પરથી પડ્યો, હાડકું ગયું. ત્યારે પુણ્ય જોરમાં હતું. આ પુણ્ય બહુ વિચિત્ર ચીજ છે. ગઈકાલે તમારું પુણ્ય જોરમાં હોય ને આજે પુણ્ય પતિ પણ ગયું હોય, પુણ્ય પર ક્યારે ભરોસો રાખતા? રાકેશભાઈ એસા મત માનના કે જિંદગી કે અંત તક મેરા પુણ્ય રહેગા. પુણ્ય એક મોબાઈલની બેટરી ઉતરી જાય છે તો સવારે શું કરી દો છો? કરી દો છો ને? પુણ્યને પણ રોજ, પુણ્યની બેટરીને રોજ ચાર્જિંગમાં મૂકો. એનું ચાર્જિંગ શું ખબર છે? સવારે ઉઠીને પ્રતિક્રમણ, દેરાસર જઈને પરમાત્માની પૂજા, જીન વાણીનું શ્રવણ, એકાશના બેસના આંબેલનું પચકાણ, સાંજના પ્રતિક્રમણ, બપોરે સમય, રાત્રે જાપ, આ બધું શું છે? ચાર્જિંગ. એક યુવાન મહાત્માની સાથે વિહારમાં જાય છે, પોતાની બેટરીનું શું કરી રહ્યો છે? ચાર્જિંગ કરી રહ્યો છે. હું ઘણી વાર પ્રવચનમાં કહું છું, મહાત્માની સાથે વિહારમાં જાય 90% કોઈ ભારે કર્મ હોય તો વાત જુદી, એ જિંદગીમાં ક્યારેય એક્સિડન્ટથી ખતમ નહીં થાય. સાધુ સાધ્વીને એક્સિડન્ટથી બચાવવા માટે જે યુવાન સાધુ સાધ્વીની સાથે ચાલે છે ને, એને એવું પુણ્ય બંધાય જિંદગીમાં ક્યારે એનું એક્સિડન્ટ નહીં થાય. એક્સિડન્ટ થશે તો એની કારનો કચ્ચર ઘાણ થશે, પણ પોતે સેફ બહાર આવશે, કારણ કે એને પુણ્ય બાંધ્યું છે. પૈસાથી જરાક ઉપર ઉઠો.